ब्राह्मण सीखा मैं उदाहरण तरीके से बराबर जे घन ब्राह्मण को ने किवा मावे प्रवाही ब्राह्मण को ने किवा मावे અને વાયુ ગ્રહણ કોને કેવા માંગે છે જો ઘન પદાર્થ ઘનમાં ઉડી જતો હોય તો એને સોનું કેવા આવે સોનું તમને ખબર છે કે એક બીજા બે ઘન પદાર્થો છે કોનો અથવા આના વિકલ્પ શીખાતા કે સોનું વત્તા ચાંદી તરીકે મિશ્રણ કરવામાં આવે તો સંગ જાય છે ઘન ઘનનું મિશ્રણ છે ઉદાહરણ તરીકે સોનું છે ઘન દવાઈનું મિશ્રણ છે ઝિંક એમાલ્ગમ કરવામાં આવે ઝિંક ધાતુ છે એને જો પ્રવાહી તરીકે ભેગું કરવામાં આવે તો ઝિંક એમાલ્ગમ બને છે જે ટ્યુબમાં ઉપયોગ હોય છે પછી ત્રીજું છે ઘન ઉપર વાયુ છે એ દેવામાં આવે લોખંડને હવાના ભેજમાં રાખવામાં આવે તો થાય છે કાચ લાગવામાં આવે છે પછી પ્રવાહી ગાણો જોઈએ તો પ્રવાહી અને ઘન એટલે ખાંડ અને મીઠું પછી છે પ્રવાહી અને પ્રવાહી ટિંચર આયોડિન ટિંચર આયોડિન આવે તો પાણીમાં શું ઉગાડવામાં આવે છે દેખે આલ્કોહોલ કપૂર છે ને સળગાવવામાં આવે કપૂરને સળગાવવામાં આવે શું થાય છે કપૂરનું વાયુ સ્વરૂપે રૂપાંતરણ થતું જોવા મળે છે બીજું છે વાયુ અને પ્રવાહી ભેજ વાળી હવામાં કોઈ પણ વસ્તુ રાખો એના ઉપર શું થઈ જશે પાણી ભેગું થઈ જશે તો પાણીનું એને ભેજ લાગશે અને ત્રીજું છે વાયુ અને વાયુ હવા હવામાં આપણે ખબર છે ઓછું અને ઊંટું બંને વાયુ સ્વરૂપે છે વાયુ સ્વરૂપે બંને વાયુ સ્વરૂપે જાણવાનું છે બરાબર છે અથવા નાના હોય છે પછી ત્રીજું છે
द्रव्य ना कणों द्रावक में संपूर्णपणे ओगळी जाय छे। પછી ચોથું જોઈએ તો એમ કહેવામાં આવે તેમાંથી દ્રાવણમાંથી લાઈટ અને ટોર્ચ લાઈટ ટોર્ચનો પ્રકાશ પસાર કરવામાં આવે તો જોઈ શકાતો જોઈ શકાતો નથી કારણ કે દ્રાવ્યના કણો કેવા છે સંપૂર્ણ અવગણી રીતે જોઈ શકાતો નથી। પાંચમું છે તેને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા દ્રાવ્ય અને દ્રાવકને અલગ કરી શકાય છે। સંપૂર્ણપણે ઉભેલા હોય છે સંપૂર્ણપણે ઉભેલા હોય છે। પછી છે દ્રાવણમાં લાઈટ ટોર્ચનો પ્રકાર પસાર કરવામાં આવે તો જોઈ શકાતો નથી। આપણને આવશે કે દ્રાવણના પાણીમાં પ્રકાશ પસાર કરો તો સામે પ્રકાશનું પ્રતિબિંબ મળે છે નહીં। પછી છે તેને રાસાયણિક પદ્ધતિ દ્વારા દ્રાવ્ય અને દ્રાવકને શું કરી શકાય છે અલગ કરી શકાય છે તો રાસાયણિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે। આ છે દ્રાવણના ગુણ મિશ્ર ધાતુને કહેવામાં આવે બે કરતા વધારે ધાતુઓ કે ધાતુ અને અધાતુના મિશ્રણને ધાતુ અને અધાતુના મિશ્રણને મિશ્ર ધાતુઓ મિશ્ર ધાતુઓ હોય એ હંમેશા કેવો હોય છે ઘન સ્વરૂપે દર્શાવે છે તેને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે તેને ટીપીને તાર પસ્તરા બનાવી શકાય છે તેને ઉષ્માને વિદ્યુતના કેવા હોય છે સુવાહક હોય છે અને ધાતુ કહેવામાં આવે જ્યારે અધાતુ એને કહેવામાં આવે છે કે જે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે ધરાવે છે તેને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી તેને ટીપીને તાર પતરા બનાવી શકાતા નથી ઉષ્માને વિદ્યુતના કેવા હોય છે અવાહક હોય છે। આ ધાતુ અને અધાતુ સામાન્ય સંબંધ છે કારણ કે આપણે લખે છે બે કરતા વધારે ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના મિશ્રણને એવું કહેવામાં આવે મિશ્ર ધાતુ કહેવામાં આવે છે। પેલું જોઈએ છે મિશ્ર ધાતુ કહે છે પેલા જોઈએ પિત્તળ એમાં જે કોપર અને ઝીંકના મિશ્રણને શું કહેવામાં આવે છે પિત્તળ કહેવામાં આવે છે બંને ધાતુ। પછી બીજું છે સોનાના ઘરેણા
સોનાના ઘરેણામાં હોય સોનું વત્તા ચાંદી શું છે સોનું અથવા ચાંદી પછી ત્રીજું છે લોખંડ વત્તા લેડ લોખંડ હોય બહુ ચાર સત્તા ચલાવવામાં આવે લેડ નું ચલાવવામાં આવે લોખંડ એટલે વત્તા હવા બધા છે કેવા છે મિશ્ર ધાતુઓ જોવા મળે છે બે ધાતુ અથવા બે કરતા ધાતુ અને આ ધાતુના મિશ્રણ એવું કહેવામાં આવે મિશ્ર ધાતુ કહેવામાં આવે બ્રાહ્મણની સાંદ્રતા સાંદ્રતા એટલે કેવું છે વધારે પ્રમાણમાં છે કે ઓછા પ્રમાણમાં છે એકમ કદના દ્રાવણ અથવા એકમ વજનના દ્રાવકમાં ઉગાડે દ્રાવ્યના જથ્થાને શું કહેવામાં આવે સાંદ્રતા કહેવામાં આવે છે સામાન્ય રીતે પેલા વ્યાખ્યા પેલા ઉદાહરણ ભણીને આ પાણી છે એમાં એક ચમચી ખાંડ નાખે છે અને પાણી છે એમાં ચાર ચમચી ખાંડ નાખે છે બરોબર છે એનું ઉદાહરણ આ છે બીજું પાણીમાં એક ચમચી ખાંડ નહીં પાણી કેવું થશે મીઠું પાણી કેવું થશે મીઠું પાણી થશે પણ કેવું થશે સામાન્ય ત્યારે આ કેવું થશે વધારે મીઠું થશે કેવું થશે વધારે મીઠું થશે અને એની સાંદ્રતા કેવી કહેવામાં આવે વધારે કહેવામાં એકમ કદના દ્રાવણ અથવા કહેવાય એકમ વજનના દ્રાવકમાં ઉગાડેલા દ્રાવ્યના જથ્થાને કહેવામાં આવે સાંદ્રતા કહેવામાં આવે જે દ્રાવકનું પ્રમાણ વધારે જેમ દ્રાવ્યનું પ્રમાણ વધારે તેમ સાંદ્રતાનું પ્રમાણ વધારે દ્રાવ્ય એટલે કયું કે ખાંડ અથવા મીઠું મીઠું અથવા બરાબર એનું પ્રમાણ વધારે તેમ સાંદ્રતાનું પ્રમાણ વધારે જોવા મળે છે એમ કહેવામાં આવે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઉગાડેલ દ્રાવ્યનું જથ્થાને કુના જથ્થાને દ્રાવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે સાંદ્રતા કહેવામાં આવે છે સાંદ્રતા એટલે પાણી જો એક ચમચી નાખ્યું હોય તો સામાન્ય મીઠું હોય અને ચાર ચમચી નાખ્યું હોય તો કેવું હોય વધારે મીઠું હોય આની સાંદ્રતા કેવી કહેવામાં આવે ઓછી કહેવામાં આવે આની સાંદ્રતા કેવી કહેવામાં આવે વધારે કહેવામાં આવે છે સાંદ્રતા માટેનું સૂત્ર છે કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ અથવા દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવકનું કદ બરાબર છે દ્રાવ્ય અને દ્રાવણ બરાબર એટલે આપણે ભણી જાય ઉદાહરણ લખી નાખ્યું છે 25 ગ્રામ ખાંડ 100 ml પાણી 25 ગ્રામ ખાંડ 100 ml પાણી આને શું કહેવામાં આવે શું કહેવાય દ્રાવ્ય કે દ્રાવક આને કહેવામાં આવે દ્રાવ્ય આને કહેવામાં આવે દ્રાવક તો દ્રાવણ શું થશે દ્રાવણ શું થશે કે ખાંડનું પાણી શું થશે ખાંડનું પાણી કેટલું થાય 100 માં 25 ઉગડી જશે નું પણ કેવું જશે વજન 100 ml પાણીમાં ખાંડ ઉગડી જાય અને પણ વજન કેટલું થશે 100 ml જોવા મળશે હવે ખાલી સૂત્ર રાખવાનું છે આમાં શું લખેલું છે દ્રાવ્યનું કદ દ્રાવ્યનું કદ એટલે 25 છેદમાં દ્રાવણ તો એટલે 100 એકના છેદમાં 4 જો ટકાવારી ગણે તો 25% સામાં દ્રાવ્ય લખો તો દ્રાવ્ય કેટલું 25 દ્રાવક 100 તો પણ કેટલું આવશે 1/4 25 તો ટકાવારી ગણે તો 25% બાકી 1/4 ખાંડ પાણીમાં ઉગી જાય દ્રાવણનું પ્રમાણ વધે નહીં બરાબર છે સંપૂર્ણપણે તો ઉગડી જાય છે દ્રાવ્યનું કદ છે દ્રાવણનું કદ 25 ના છેદમાં તો 1/4 ચાર એટલે કેટલા હોય ટકા હોય તો 25% ખાંડનું પ્રમાણ કેટલું છે 25% જોવા મળે છે
આમાં દ્રાવ્ય અને દ્રાવક જોઈએ તો પણ 25 ના છેદમાં શું પડે કેટલા આવશે અને સાંદ્રતા એને કહેવામાં એકમ કદના દ્રાવણ અથવા એકમ વજનના દ્રાવક દ્રાવ્યના જથ્થાની શું કહેવાય સાંદ્રતા કહેવામાં સિમ્પલ રહ્યું કે એક ચમચી ઉગાડેલો તો સાંદ્રતા કેવી છે ઓછી હશે અને એક ચમચી કરતાં વધારે ઉગાડેલો સાંદ્રતા કેવી છે વધારે જોવા મળે છે સાંદ્રતા ઉપર નક્કી કરી શકાય કે દ્રાવકનું પ્રમાણ કેટલું ઉગળે છે દ્રાવ્યનું પ્રમાણ કેટલું ઉગળે છે આના ઉપરથી ઇન્દ્રિયોમાં જે ચોક્કસ તાપમાન ચોક્કસ તાપમાને દ્રાવકમાં દ્રાવ્યના કણો સંતૃપ્ત સ્તર કરતા દ્રાવ્યના કણો જો વધુ પ્રમાણમાં ઉગળી શકતા હોય તો એવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ શું કહે છે સંતૃપ્ત દ્રાવણ ચોક્કસ તાપમાને દ્રાવકમાં દ્રાવ્યના કણો જો વધુ પ્રમાણમાં સંતૃપ્ત સ્તર કરતા જો વધુ પ્રમાણમાં ઉગળી શકતા હોય તો એવા દ્રાવણને કેવું કહેવામાં આવે છે સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે સંતૃપ્ત દ્રાવણની માત્રા કરતા વધુ પ્રમાણમાં ઉગળી શકતા હોય તો સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે પાણીની ઘટતા બરાબર છે એક ચમચી નાખો તો ઉગળી જશે બે ચમચી નાખો તો ઉગળી જશે જો વધુ પ્રમાણમાં નાખવામાં આવશે એને ઉગળતા શું થશે વાત એના માટે બીજો પ્રકાર છે અસંતૃપ્ત ચોક્કસ તાપમાન દ્રાવકમાં દ્રાવ્યનું નાકણ જો ઓછા પ્રમાણમાં ઉગળે ઓછા પ્રમાણમાં ઉગાડી શકાય ઉગાડી શકાય એવા દ્રાવણને લખે છે કે ચોક્કસ તાપમાને દ્રાવકમાં દ્રાવ્યના કણો જો વધુ પ્રમાણમાં ઉગી શકાતા હોય એવા દ્રાવણને શું કહેવામાં આવે સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે જો અમુક ચોક્કસા પ્રમાણમાં ઉગાડવામાં આવે એવા દ્રાવણને શું કહેવાય અસંતૃપ્ત પાણીમાં એક ચમચી ખાંડ નાખવામાં આવે અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે ક્ષમતા કેટલી છે કે ચાર ચમચીની ક્ષમતા છે ચાર ચમચી ઉગાડવામાં આવે તો શું કહેવામાં આવે સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે આના પછી છે દ્રાવ્યના જો દ્રાવ્યના કણો દ્રાવકમાં સંપૂર્ણપણે ઉગળી જતા હોય ઉગળી શકાતા હોય તેને તે બ્રાહ્મણની તે દ્રાવકની દ્રાવ્યતા દ્રાવ્યતા દ્રાવ્યના કણો દ્રાવકમાં સંપૂર્ણપણે ઉગી શકતા હોય તો તે દ્રાવકને શું કહેવામાં આવે છે એની દ્રાવ્યતા કહેવામાં આવે છે ખાંડને પાણીમાં ઉગાડો સંપૂર્ણ
વિષમા મિશ્રણમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામી રહ્યો પામેલા હોય તેને નિલંબન કહે છે. શું કહે છે? નિલંબન કહે છે. વિષમાન મિશ્ર જેમાં દ્રાવ્ય દ્રાવકમાં ઉગળેલું ન હોય, એટલે કે ઘન કણો પ્રવાહીમાં કેવા હોય? વિખેરણ પામેલા હોય. વિખેરણ એટલે શું કહેવાય? છૂટા છૂટા ફરતા. હું એક વિખેરણ મતલબ છૂટા છૂટા ધોરણમાં ફરતા હોય તેવાને શું કહેવામાં આવે છે? નિલંબન કહેવામાં આવે છે. નિલંબન નામ છે. પછી આપણે નિલંબનના ગુણધર્મો જોઈએ. નિલંબન એ વિષમાન મિશ્ર છે. કેવું છે? વિષમાન મિશ્ર છે. પછી બીજું જોઈએ તો ઘન કણો પ્રવાહીમાં સંપૂર્ણપણે ઓગળતા નથી. કારણ કે તેનો વ્યાસ કેટલો છે? એનો વ્યાસ કેટલા છે? 1 થી 100 નેનોમીટર કરતા વધુ જોવા મળે છે. અર્થાત કેવો હોય છે? વધુ હોય છે. 1 થી 100 નેનોમીટર કરતા વધુ હોય છે. પછી ચોથું છે, આ કણો છે એ દ્રાવણમાં અસ્થાયી હોય છે. કેવા હોય છે? આ દ્રાવણ છે, નિલંબનનું જે દ્રાવણ બને એ કેવું છે? અસ્થાયી છે. પછી પાંચમું છે, તેને થોડીક વાર રાખી મૂકવામાં આવે તો કણો છે દ્રાવણના તળિયે બેસી જાય છે. થોડી વાર રાખી મૂકતા કણો તળિયે. પછી છઠ્ઠું જોઈએ તો તેમાંથી એમ કહેવામાં આવે લેસર ટોર્ચ કે સામાન્ય ટોર્ચ વડે પ્રકાશ કરવામાં આવે તો પ્રકાશ પસાર થતો જોવા મળે છે. પ્રકાશ પસાર થતો જોવા મળે છે. પ્રકાશ કેવો થયો છે? પસાર થતો જોવા મળે છે. ગ્રામીણ કણો કેવા છે? બે વિખેરણ થયેલા જોવા મળે છે. પછી જોઈએ કે તેને કોઈ સામાન્ય પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. સામાન્ય પદ્ધતિ દ્વારા શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. ઉદાહરણ જોઈએ, અહીંયા લખી નાખું છું. પાણી અને રેતીનું મિશ્રણ, અમને ખબર છે પાણીમાં કોઈ રેતી ઓગળે નહીં. એટલે કેવું? રેતી પાણીમાં નાખો એટલે અમુક પણ નાના છે પાણીમાં જોવા મળશે. બાકી શું જોવા મળશે? બધા તળિયે બેસતા જોવા મળશે. આમાં પાણી હોય, આમાં રેતીના કણો નાખો, જેથી નાના નાના કણો હશે એ પાણીમાં આવી રીતે વેરવિખેરમાં, બાકી બધા ક્યાંય છે? પાણીમાં. કેટલાક સંપૂર્ણ જો નાના નાના કણ હોય, 1 નેનોમીટર કરતા નાના છે, એ કેવા હોય છે? પાણીમાં. આવા મિશ્રણ ને શું કહેવામાં આવે? નિલંબન મિશ્રણ કહેવામાં આવે. નિલંબન મિશ્રણ ને વિષમાન મિશ્રણમાં ઘન કણો પ્રવાહીમાં કેવા હોય? વિખેરણ પામેલા હોય. કેવી રીતે? ચારે બાજુ ફરતા હોય તેવાને શું કહેવાય છે? નિલંબન કહે છે. નિલંબનના ગુણધર્મો જો કેવું છે? વિષમાન મિશ્રણ છે, સંપૂર્ણપણે ઓગળતા નથી. ઘન કણો પ્રવાહીમાં કેવા છે? સંપૂર્ણપણે ઓગળતા નથી. તેનો વ્યાસ કેટલો છે? 1 થી 100 નેનોમીટર કરતા વધુ છે. પછી છે, આ દ્રાવણ અસ્થાયી છે. કામ કે થોડીક વાર રાખી મૂકવામાં આવે મોટા ભાગના રેતીના કણો ક્યાં જોવા મળે છે? તળિયે જોવા મળે છે. પછી છે, તળિયે બેસી જાય છે. પછી છે એમ કહેવામાં આવે લેસર ટોર્ચ વડે.
આમાં પ્રકાશ પસાર કરીને તો પ્રકાશ ઉતર છે પસાર થતો જોવા મળે છે ઘણો વચ્ચે આવતા નથી આવતાથી ઘણો વચ્ચે આવતા નથી અને છેલ્લું છે સામાન્ય પદ્ધતિ દ્વારા નક્કી શકાય સામાન્ય રીતે ચેક કરી એમ કહેવાય કલીર એટલે શું તેમ કહેવાય કલીર એક વિસમાન પ્રણાલી છે વિસમાન પ્રણાલી છે વિસમાન પ્રણાલી છે વિસમાન પ્રણાલી છે આમાં જ ધ્યાન રાખવાનું છે બે વસ્તુ શીખવાની છે એક છે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય અને વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવ્ય વિક્ષેપિત કલા એટલે શું કહેવાય દ્રાવ્ય અને વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવક દ્રાવક તરીકે પાણી અને દ્રાવ્ય કલીલ એક વિસમાન પ્રણાલી છે એમ કહેવામાં આવે વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત માધ્યમમાં માધ્યમમાં વિક્ષેપણ ના કણ વિક્ષેપિત કણ એ દ્રાવણમાં દ્રાવણમાં વિખેરણ થયેલા હોય એને શું કહેવામાં આવે છે કલિલ દ્રાવણ કહેવામાં આવે છે કલિલ કેવી છે વિસમાન પ્રણાલી છે વિક્ષેપણ માધ્યમ વિક્ષેપિત કલાના કણો એક દ્રાવણમાં કેવા હોય વિખેરણ પામેલા હોય તો તેને શું કહેવામાં આવે છે કલિલ દ્રાવણ કહેવામાં આવે છે વિક્ષેપિત માધ્યમ અને પાણી એટલે કોઈ પણ પ્રવાહી ના વિક્ષેપિત કલાના કણો વિક્ષેપિત કલાના કણો એ દ્રાવણમાં કેવા હોય બે વિખેરણ પામેલા હોય તો તેને શું કહેવામાં આવે છે કલિલ દ્રાવણ કહેવામાં આવે છે આના માટે સૌથી સારામાં સારું ઉદાહરણ છે દૂધ દૂધ છે એને તમે ગ્લાસમાં રાખો તો તેમાં તમે જોશો ને નાના નાના કણો જોવા મળશે કેવા જોવા મળશે નાના નાના કણો જોવા મળશે પણ દ્રાવણના તળિયે બેસી જતા નથી કેવા છે દ્રાવણના તળિયે બેસી જતા નથી એના માટે એને કહેવામાં આવે સ્થાયી છે કેવા છે સ્થાયી થતા નથી કારણ કે આ દ્રાવણના કણો કેવા હોય છે દ્રાવણમાં બે રીતે પડતા જોવા મળે છે પણ ઉગળતા પણ નથી શું થાય છે ઉગળતા પણ નથી એના માટે એના ગુણધર્મ છે કલિલ દ્રાવણ કેવું છે કે વિસમાન પ્રણાલી છે વિસમાન વિસ્તર છે પછી છે દ્રાવણ કેવું છે સ્થાયી છે સ્થાયી રહેતા અસ્થાયી નથી પણ ઉગરતા નથી એના માટે કેવું છે સ્થાયી થતા નથી સ્થાયી થતા નથી દ્રાવણ કેવા છે સ્થાયી થતા નથી પછી બીજા છે કણો છે એ દ્રાવકમાં સંપૂર્ણપણે ઉગળતા નથી સંપૂર્ણપણે ઉગળતા નથી કારણ કે તેનો વ્યાસ પણ 1 થી 16 મીટર જોવા મળે છે આમાં એક ખાસ વાત એ જોવાની છે કે સૂર્યપ્રકાશ ટોર્ચ વડે પ્રકાશ પસાર કરવામાં આવે પ્રકાશ પસાર કરવામાં આવે તો પ્રકાશ પસાર થાય છે પ્રકાશનું પ્રકિરણ જોવા મળે છે શું જોવા મળે છે પ્રકિરણ પ્રકિરણ જોવા મળે છે દૂધ છે એક ગ્લાસ દૂધ મળી એમાંથી પ્રકાશ પસાર થયો એમાંથી પ્રકાશ છે ને આવા નાના નાના કણ છે કારણ કે અમુક કણ છે એમાંથી પ્રકાશ પસાર થાય છે એટલે હું જોવા મળે છે પ્રકિરણ થતું જોવા મળે છે હું જોવા મળે છે પ્રકિરણ એટલે સંપૂર્ણ પસાર ન થાય પાણીમાંથી ટોર્ચ પસાર કરો તો તમને પાછળ પડછાયો જોવા મળે દૂધમાંથી પસાર કરો તો અમુક કણ છે જેને પ્રસાર થતો જોવા મળે છે આવી પ્રકિરણ અસરને ટિન્ડર અસર કહેવામાં આવે એના પછી આપણે ભણીએ છીએ શું કહેવામાં આવે છે પ્રકાશ થોડો પસાર કરો તો જોવા મળે છે ઉદાહરણ તરીકે છે પછી આ કહો ને
કારણ કે સંપૂર્ણપણે ઉગળતા નથી એટલે ગળણી વડે ગળાય પણ નહીં. થોડીક વાર રાખી મૂકતા ધ્રાવણના તળિયે પણ બેસી જતા નથી, ગળણી વડે ગળાતા પણ નથી. આના માટેની પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશન. ફ્યુગેશન પદ્ધતિ વડે તેને આગળ કરી શકાય છે. શું કરી શકાય છે? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વડે આગળ કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ આપણે ભણવામાં આવશે ત્યારે તમને કહીશ કે કોઈ પણ પ્રવાહીમાં જો દ્રાવ્ય કણો વ્યવસ્થિત મિશ્રણ ન પામેલા હોય તો એના માટેની પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. તમને ખબર છે આપણા ઘરે જે દૂધ આવે છે, બરાબર છે, જે દૂધ આવે છે એ છે સંપૂર્ણપણે શુદ્ધ હોતું નથી, તેમાં અમુક પ્રકારની મલાઈ હોય છે. આ છે કહેવામાં આવે છે કે દૂધમાંથી અમુક પ્રકારની મલાઈ કે બીજી વસ્તુ દૂર કરવાની ક્રિયાને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય. અલગ કરી નાખવાનું, તેમાંથી છે મલાઈ નાખવાનું છે કે બીજા કણો અલગ કરી નાખવાની પદ્ધતિને સેન્ટ્રીફ્યુગેશન કહેવામાં આવે છે. ચૂનો છે, બરાબર છે, અને બીજું ઉદાહરણ જોઈએ કે પાણીમાં રહે ચૂનો ઓગાળવામાં આવે તો સંપૂર્ણપણે ઓગળતો નથી, પાણી સફેદ થાય છે. એટલે એના માટે કહેવામાં આવે છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે પાણી અને ચૂનો કેવું છે અલગ કરી શકાય છે. અને આ બીજું ઉદાહરણ છે દૂધ, અને ત્રીજું છે ડોળું પાણી. આવું ઉદાહરણ છે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કરીને કેવું છે? વિસમાન પ્રણાલી છે. વિક્ષેપિત માધ્યમ, વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવક માં વિક્ષેપિત કણો એટલે થોડા કલા એટલે દ્રાવ્ય ના કણો કેવા હોય છે? વિખેરણ પામેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? કલીલ કહેવામાં આવે છે. કલીલ કેવી છે? વિસમાન મિશ્રણ છે, સ્થાયી થતા નથી, સ્થાયી તળિયે બેસતા નથી, સંપૂર્ણપણે ઓગળતા પણ નથી, સંપૂર્ણપણે ઓગળતા પણ નથી. પરંતુ એ આ મહત્વનો મુદ્દો કહેવામાં આવે કે ટોચ વડે પ્રકાશ પસાર કરવામાં શું જોઈ શકાય છે? પ્રકાશનું પ્રકિરણ જોઈ શકાય છે અને તેને છૂટા પાડવા માટે કઈ પદ્ધતિ છે? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે કે ટૂંકા વિકલ્પમાં દૂધમાંથી કણોને છૂટા પાડવા માટે કઈ પદ્ધતિ છે? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જોવા મળે.